હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણ ફોલવાની બે પ્રકારની ટિપ્સ। તો લસણનો આપણે રોજ જ કિચનમાં યુઝ કરતા હોઈએ છીએ, તો રોજ લસણ આપણે સબ્જીમાં કે કોઈ પણ નવી રેસિપી હોય તેમાં ટેસ્ટ વધારવા માટે એડ કરતા હોઈએ છીએ। તો તેને ફટાફટ કેમ ફોલવું તે જોઈ લઈએ। તો મેં અહીં 1 કિલો જેટલું લસણ લીધું છે। તો લસણના ગાંઠિયામાંથી ચપ્પુના મદદથી આવી રીતે કળી નોખી કરી લઈએ। તો લસણ મેં મોટી કળીવાળું લીધું છે, જો તમારી પાસે નાની કળીવાળું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તો તેને પણ તમે આ રીતે ફોલી શકો છો। તો બધી જ કળીઓ ફટાફટ જ અલગ થઈ જશે। તો લસણની કળીઓને આપણે ઉફાળા ગરમ પાણીમાં એડ કરી દઈએ। તો આપણે અહીં ઉફાળું ગરમ પાણી જ લેવાનું છે। તો લસણની કળીઓને ઉફાળા ગરમ પાણીમાં નાખવાથી તેની સ્કિન 5 મિનિટમાં જ અલગ થઈ જશે। તો 5 મિનિટ માટે લસણને પાણીમાં ડીપ કરીને રહેવા દેશો। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો લસણની કળીઓને હાથથી થોડી મસળી લઈએ, જેથી લસણના છિલકા ફટાફટ જ છૂટા પડી જશે। જો તમારે આ રીતે કિલો લસણ ફોલવું હોય તો ફટાફટ જ ફોલાઈ જશે। તો આ લસણ ભીનું હોવાથી તેને કિચન ટાવલથી કોરું કરી લઈએ, અને જો તમારે આને સ્ટોર કરવું હોય તો તેને 1 કલાક માટે પંખા નીચે સૂકવી દેવું। તો લસણ સુકાઈ ગયા પછી તમે તેને સ્ટોર કરી શકો છો। તો હવે લસણના ગાંઠિયાને 10-15 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈએ। તો 15 મિનિટ થઈ ગઈ છે, તો ચપ્પુના મદદથી ગાંઠિયાનો ઉપરનો ભાગ કટ કરી લઈએ। તો લસણને ફ્રીઝરમાં મૂકવાથી તેનો ઉપરનો ભાગ કડક થઈ જશે, તો તેને કટ કરવાથી તે થોડું હાર્ડ લાગે છે। તો લસણના છિલકા ફટાફટ જ અલગ થઈ જશે। તો બંને રીતમાંથી તમને જે રીતે ઈઝી લાગે તે રીતે લસણ ફોલી શકો છો। જો તમને મારો આ વિડિયો યુઝફુલ લાગે તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। મિત્રો, વિડિયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડિયોની માહિતી તમને મળતી રહે। તો ફરીથી મળશું નવી રેસિપી સાથે। આભાર।